नमस्कार विद्यार्थी मित्रों, आप सबनो मारी YouTube चैनल मा स्वागत करू छु। विद्यार्थी मित्रों, आजना लेक्चर मा आपणे इंग्लिश ग्रामर नी अंदर डायरेक्ट अने इनडायरेक्ट स्पीच विषय अभ्यास करीश। आजनो आपणो लेक्चर डायरेक्ट अने इनडायरेक्ट स्पीच नु लेक्चर नंबर 17 मु छे। जो विद्यार्थी मित्रों तमे अगाउना लेक्चर न जोया होय तो सौथी पहला तमने विनंती छे के तमारे डायरेक्ट अने इनडायरेक्ट ना बधाज वीडियो जोवा विनंती, अ स्टेप बाय स्टेप अ लाइन से तमारे जोवा विनंती छे, जेथी तमने व्यवस्थित खबर पड़शे। आजना लेक्चर नी अंदर डायरेक्ट अने इनडायरेक्ट स्पीच नी अंदर आपणे लेट्स अथवा तो लेटेस्ट वाला वाक्यो विशे अभ्यास करीशुं। ओके, आजना लेक्चर मां डायरेक्ट अने इनडायरेक्ट स्पीच नो जे टॉपिक छे के लेटस अथवा तो शू कहवाय रे शॉर्ट मां केवू होय तो लेट्स वाला वाक्य, लेटस अथवा तो लेट्स वाला वाक्य, लेटस नो शॉर्ट फॉर्म छे लेट्स। હવે આવા વાક્યો કેવા છે કે દરખાસ્ત અથવા તો સૂચન સૂચવતા વાક્યો છે, આ વાક્યોને સૂચન અથવા તો દરખાસ્ત સૂચવતા વાક્યો કહેવામાં આવે છે। તો લખી લઈએ કે આ વાક્યને આવા વાક્યોને સૂચન કે દરખાસ્ત सूचवता वाक्यों कहवाय छे। आवा वाक्यों ने सूचन के दरखास्त सूचवता वाक्यों कहवाय छे। चलो एनी अंदर आपणे रिपोर्टिंग वर्ब तरीके शू मूकीशुं तो के भी चलो से टू नी जग्याए से टू नी जग्याए रिपोर्टिंग वर्ब तरीके शू मूकवामां आवशे, said to ની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ તરીકે suggested to અથવા તો proposed to મેકી શકીએ છીએ, બંનેમાંથી આપણે કોઈ પણનો ઉપયોગ કરી શકીએ છીએ। તો લખી દઈએ કે said to ની જગ્યાએ suggested to અથવા proposed to બંનેમાંથી कोई पण नो उपयोग करी सके, એટલે કે સે ટુ ની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝ ટુ બંનેમાંથી તમે કોઈ પણ નો ઉપયોગ કરી શકો છો। સજેસ્ટેડ ટુ પણ મૂકી શકો છો અને પ્રપોઝ ટુ પણ મૂકી શકો છો। ક્લિયર આટલા સુધી? ચલો બીજો પ્રશ્ન થાય આપણને કે સંયોજક શું આવશે, तो के संयोजक दैट मुकवामां आवशे, शू आवशे दैट, संयोजक तरीके दैट मुकवामां आवशे, खास याद रखवानुं छे। चलो आवा लेट्स वाला वाक्योने इनडायरेक्ट स्पीच मां फेरवती वखते बीजा कया कया फेरफार रहे छे ए आपणे जोई लईए। कि चलो के लेट्स वाला वाक्योने ज्यारे तमे इनडायरेक्ट मां फेरवो छो त्यारे लेट अस अथवा तो लेट्स, लेटस अथवा तो लेट्स की जगह दे सूड करवानो छे। विद्यार्थी मित्रों खास नियम याद रखवानो छे कि जारे पण लेट्स अथवा तो लेटेस्ट वाला वाक्य ने तमे जारे इनडायरेक्ट में फेरवो छो तो लेट्स अथवा तो लेटेस्ट शू थई जशे, ए शब्द निकली जशे ने तेनी जगह दे सूड आवशे। ओके, चलो लखी लईए के लेट्स अथवा लेटस वाला वाक्य नु इनडायरेक्ट स्पीच करिए त्यारे करती वक्ते लेटस अथवा लेस वाक्यमांथी निकली जशे आने तेनी जगह
અને તેની જગ્યાએ દેસુડ મૂકવામાં આવે છે દેસુડ મૂકવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ નિયમ છે લેટ્સ અથવા તો લેટસ નું જ્યારે પણ તમે ઇનડાયરેક્ટ કરો છો તો તેની જગ્યાએ તમારે દેસુડ મૂકવાનું રહેશે આ નિયમ ભૂલાય નહીં ખાસ ઓકે ચલો બીજી કઈ વસ્તુ ચેન્જીસ થશે કે ભઈ જો ટેન્સ કાળની અંદર ફેરફાર થશે તો કે ના કાળની અંદર ફેરફાર થશે નહીં લખી દઈએ કામા ફેરફાર થતો નથી કાળમાં ફેરફાર થતો નથી બાકી બીજા ફેરફાર કરવા બાકી બીજા ફેરફાર કરવા સમજાય છે વિદ્યાર્થી મિત્રો કાળમાં ફેરફાર થતો નથી મતલબ કે ટેન્સનો આપણે ચેન્જીસ કરવાનો નથી બીજા બધા ફેરફાર કરવાના જેવા કે અવતરણ ચિહ્ન નીકળી જશે સમય સૂચક શબ્દ હોય તો એનું ચેન્જીસ થશે આવા પ્રકારના તો આપણે ફેરફાર કરવાના જ છે ફક્ત કાળમાં ફેરફાર કરવાનો નથી તો ફરીથી જોઈ લઈએ ફટાફટ કે જ્યારે પણ લેટ અથવા લેટેસ્ટ વાળા વાક્યોને શું કહેવાય છે સૂચન કે દરખાસ્ત સૂચન વાક્યો કહે છે જ્યારે પણ આવા વાક્યને તમે ઇનડાયરેક્ટ કરો છો તો સેટ ટુ ની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝ ટુ મૂકવાનું રહેશે બંનેમાંથી તમે કોઈ પણનો ઉપયોગ કરી શકો છો અને સંયોજક તરીકે ધેટ મૂકવામાં આવે છે ત્યારબાદ બહુ જ મહત્વની બાબત કે લેટ્સ અથવા તો લેટસ ને આઈએસ કરતી વખતે લેટ્સ અથવા તો લેટસ વાક્યમાંથી નીકળી જશે એની જગ્યાએ દે સુડ મૂકવામાં આવે છે અને બીજી મહત્વની બાબત કે કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી બાકી તો બીજા આપણે ફેરફાર કરવાના જ છે તો કે વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ તમારી નોટબુક ની અંદર લખી લો પછી આપણે આગળ જઈએ વિડિયો પોઝ કરીને તમે લખી શકો છો ચલો હવે આપણે આગળ જઈએ એના એક્ઝામ્પલ જોઈ લઈએ એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે માય ફ્રેન્ડ સેડ ટુ મી લેટ્સ ગો ટુ સી માઉન્ટ આબુ My friend said to me, "Let's go to see Mount Abu." Let's go to see Mount Abu. કે ચલો આપણે Mount Abu જોવા જઈએ. તો ચલો આ વાક્યનો આપણે ઇન્ડિયા કેવી રીતે કરીશું તો કે સૌથી પહેલા અહીંયા આપણને લેટ્સ દેખાય છે કેવું કે તો આ વાક્ય કયું છે લેટ્સ વાળું વાક્ય છે તો અહીંયા આપણે લેટ્સ વાળું વાક્યને કેવા કહીએ છીએ કે સૂચન અથવા તો પરવાનગી વાળો દરખાસ્ત સૂચન વાક્યો કહીએ છીએ તો અહીંયા સૂચન કરે છે કે ચલો આપણે માઉન્ટ આબુ જોવા જઈએ તો લેટ્સ વાળા વાક્ય છે એ આપણને ખબર પડી જશે તો તમારે વિચાર કે લેટ્સ વાળા વાક્યની અંદર સે ટુ ની જગ્યાએ શું આવે છે હાલ જ આપણે ચર્ચા કરી કે સેડ ટુ ની જગ્યાએ આપણે પ્રપોઝ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ મૂકી શકીએ છીએ પછી સંયોજક તરીકે શું મુકાય છે ધેટ મુકાય છે લેટ્સ ની જગ્યાએ શું આવે છે લેટ્સ નીકળીને તેની જગ્યાએ શું થઈ જશે દે સુડ થઈ જશે બાકી બીજા ટેન્સિસ કે ક્રિયાપદમાં ફેરફાર કરવાના નથી ફક્ત ક્રિયાપદ કે એમાં ફેરફાર કરવાના નથી ફક્ત ને ફક્ત સમય સૂચક શબ્દો અવતરણ ચિહ્ન આવા ફેરફાર થશે ચલો એક્ઝામ જવાબ લખી દઈએ માય ફ્રેન્ડ said to know suggested to my friend suggested to me સંયોજક તરીકે that let's છે એ નીકળી જશે તેની જગ્યાએ શું થઈ જશે they should પછી go to see માઉન્ટ આબુ વાક્ય એવું ને
એવું રહેશે। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બહુ જ ઈઝી છે। આપણે લેસ વાળા વાક્યો નું ઇન્ડાયરેક્ટ કરવાનું બહુ જ ઈઝી છે। ફક્ત સેટ ટુ સજેસ્ટેડ ટુ સંયોજક તરીકે ધેટ અને લેટ્સ ની જગ્યાએ ધે શુડ મૂકવામાં આવે છે। ટેન્સ માં ફેરફાર કરવાનો નથી, બાકી બધા ફેરફાર કરવાનો। ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ કે કેતન સેડ ટુ હિઝ ફ્રેન્ડ લેટ્સ ગો આઉટ ફોર અ વોક। બીજું છે વાક્ય, કેતન સેડ ટુ હિઝ ફ્રેન્ડ લેટ્સ ગો આઉટ ફોર અ વોક। શું થશે એનો મતલબ કે લેટ્સ ગો આઉટ ફોર અ વોક। કેતન તેના મિત્રને કહે છે કે ચલો આપણે બહાર ફરવા જઈએ। તો આનું આપણે ક્યારે કરી લઈએ કે સૌથી પહેલા તો કેતન સે ટુ ની જગ્યાએ સજેસ્ટેડ ટુ હિઝ ફ્રેન્ડ સંયોજક તરીકે ધેટ લેટ્સ વાક્યમાંથી નીકળી જશે, તેની જગ્યાએ શું આવી જશે ધે શુડ। બીજું વાક્યમાં ફેરફાર જેવું થતું નથી, ગો આઉટ ફોર અ સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ કે માનસી સોરી ધ ટીચર સે ટુ ધ સ્ટુડન્ટ્સ લેટ્સ ક્લીન અવર ક્લાસરૂમ ટુડે। ત્રીજું છે ધ ટીચર સે ટુ ધ સ્ટુડન્ટ્સ ધ ટીચર સે ટુ ધ સ્ટુડન્ટ્સ લેટ્સ ક્લીન અવર ક્લાસરૂમ ટુડે। લેટ્સ ક્લીન અવર ક્લાસરૂમ ટુડે। ચલો આજે આપણે આપણો ક્લાસરૂમ સફાઈ કરી લઈએ। તો ચલો લખી લઈએ જવાબ આનો, ટીચર સે ટુ નું સજેસ્ટેડ ટુ suggested to the students સંયોજક તરીકે that let's વાક્યમાંથી નીકળી જશે, let's તરીકે શું થઈ જશે they should they should। પછી અવર નો ફેરફાર થશે અને ટુડે નો ફેરફાર થશે। ઓકે ધે શુડ ક્લીન નું ક્લીન રહેશે, અવર નું શું થઈ જશે ધેર થઈ જશે, ધેર ક્લાસરૂમ ટુડે નું શું થઈ જશે ધેટ ડે થઈ જશે। ઓકે સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કે ધ ટીચર સજેસ્ટેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ધેટ ધે શુડ ક્લીન ધેર ક્લાસરૂમ ધેટ ડે। કેમ કે અવર નું ધેર થાય છે, ટુડે નું ધેટ ડે થાય છે। ટેન્સિસ આપણે ચેન્જ નથી કર્યો, કાળ ચેન્જ નથી કર્યો, ફક્ત ને ફક્ત સમય સૂચક શબ્દો અને સર્વનામ ચેન્જ કર્યા છે। તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારી નોટબુક ની અંદર લખી લો। ચલો આગળ જઈએ આપણે। ચોથું એક્ઝામ્પલ છે, શું છે ચોથું? માનસી સેડ ટુ અતુલ
मानसी सेटू अतुल लेट अस सिट हियर एंड प्लान फॉर टुमोरो। लेट अस सिट हियर एंड प्लान फॉर टुमोरो के यहां बैसी अने आवती कल माटे नो प्लान बनाइए। तो चलो एनो जवाब लिखी लईए। मानसी सेटू नु सजेस्टेड टू अतुल संयोजक शू आवशे दैट लेट अस निकली जशे शू थई जशे दे शुड सीट हियर नु देर एंड प्लान फॉर टुमोरो नो शू थई जशे द फॉलोइंग डे। आटली वस्तु चेंज थशे के मानसी सजेस्टेड टू अतुल दैट दे शुड सीट देर एंड प्लान फॉर द फॉलोइंग डे अथवा तो द नेक्स्ट डे। आवी रीते आपनो जवाब आवशे। छेल्लो एग्जांपल जोईए तो के जिगर सेड टू नीरव लेट्स गो टू विजिट द जू। जिगर सेड टू नीरव लेट्स गो टू विजिट द जू। लेट्स गो टू विजिट द जू। चलो अनु आपणे करी लईए फटाफट। जीगर सेट ने जगह शू आवशे सजेस्टेड टू नीरव संयोजक तरीके शू आवशे दैट लेट्स वाक्य माथी निकली जशे शू लई जशे दे शुड गो टू विजिट द जू। ओके विद्यार्थी मित्रों आवी रीते आपणे लेट्स अथवा तो लेटस वाला वाक्यो नु डायरेक्ट माथी इनडायरेक्ट फेरवी सकी। जोई लीए फरीथी के जिगर सजेस्टेड टू नीरव दैट दे शुड गो टू विजिट द जू। क्लियर। तो आजना लेक्चर में आपणे लेट्स अथवा तो लेटस वाला वाक्यो अहींया पूर्ण करीए छीए। नेक्स्ट लेक्चर में आपणे बीजा वाक्यो जोईशुं। आजनो लेक्चर हतो आपणे पार्ट नंबर 17 ए तमारे खास ध्यान राखवानुं छे के अगाउना जो तमे लेक्चर न जोया होय तो तमने विनंती छे के बधा जे लेक्चर स्टेप बाय स्टेप जोवा विनंती। अने जो विद्यार्थी मित्रों तमे हजु सुधी मारी चेनल सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करवा विनंती जेथी नवा विडियो ज्यारे पण अपलोड करवामां आवशे त्यारे तमने नोटिफिकेशन मळी रहेशे। लाइक करवानुं पण भूलता नहीं। तो विद्यार्थी मित्रों तमारी नोट्सबुक नी अंदर एग्जांपल लखी लो। थैंक यू।